તેક્ત પીબંતી ઘઘટ ઘટ ઘટાટ તોષયંતિ પિશાચાન હાસ્યમ કરોતી ખખડ ખડ ખડાટ શાંભવી મામ પુના તો નમ સભા સભાતિભ્ય સૌ પ્રથમ મહા પીઠળ માતાજી હિમારા બાપા તથા કેસરાતાની ચેતના ને વંદન પૂજ્ય અવધૂત આશ્રમથી પધારેલા પૂજ્ય મહાદેવ ગિરિબાપુને પ્રણામ એ સાથે નટુદાનભાઈ બારોટ સમસ્ત વર્તમાન ભુવા હતા શ્રી અરદાસભાઈ તમામ પીઠિયા પરિવારને એમના નિમંત્રણને માન આપીને આ ખર્ચમાં પધરેલા દરેક ભાવિક ભક્તોને જય માતાજી સવિશેષ વાત નહીં કરું એક શ્લોક ઉપર જ બોલીશ અને શ્લોક ઉપર મારા જીવનનો અનુભવ એના સાક્ષી આ બધા લોકો છે સ્વપાકો જલપાકો ભવતી મધુપાકો પગીરા નિરાતંકો રંગકો રંકો વિહરતી ચિરમકો ટીકનકે

જના કો જાની તે તવા પરણે કરણે વિશતિ મનુવરણે ફલમિદમ એ તવા અપરણે જેને પાન ખાવાના છોડ દીધા છે એવી જગદંબા જેને મહાદેવની પ્રાપ્તિ માટે પાન ખાવાના છોડ દીધા માતાજી નામ પણ અપર્ણા પડી ગયું તવા પરણે કરણે કરણે એટલે કાનમાં વિશતિ મનુવરણે ફલમિદમ જો માં જગદંબા તારો શબ્દ આમ નીકળ્યા હોય નગીચાના બાજુથી ને ક્યાંકથી પણ માતાજીનો શબ્દ કાનમાં ઓચિંતો પડી જાય જાણી જોઈને નહીં ઓચિંતો પડી જાય અને ઓચિંતો પડી જાય તો એ કલ્યાણ કેવું થાય એના માટેનો આ શ્લોક છે એમાં પહેલો શ્લોક છે કે એવો શબ્દ ઓચિંતો જાણતા કે અજાણતા પણ કાનમાં પડી ગયો તો ફળ શું છે તો પેલું છે સ્વપાકો જલપાકો ભવતી મધુપાકો પગીરા સ્વપાક એટલે વાસી ભોજન કરનારો વાસી ભોજન કરનારો હોય એ વાચાળ ન હોય જેટલા લોકો વાસી ભોજન કરી વાચાળ ન હોય શકે એના માટે તાજું જ ખાવું પડે એટલે કૃષ્ણ ન પ્રિયમ છે રોજ તાજું માખણ ખાતા આ બધા ચોરી કરવા જાય ને એમ નહીં જેને અહીંયા તાજું માખણ બને કનૈયો એના ઘરે જાય જેને અહીંયા વધારે માખણ હતું નહીં બાકી તો એને અહીંયા સૌથી વધારે માખણ હતું પણ તાજું માખણ તૈયાર થાય ને સૌથી પહેલું માખણ જે તૈયાર કરે કનૈયો એને ઘરે જાય આપણે પણ કનૈયાને આપણે ઘરે બોલાવ હોય તો સૌથી વહેલા ઉઠવું પડે ને માખણ તૈયાર કરવું પડે સાડા નવ વાગે માખણ ફરતું હોય તો કનૈયો થોડો આવે એના માટે સાડા પાંચ વાગે જાવ જાગવું પડે એના માટે ગોકુળિયું બનાવવું પડે અને બાપાની સ્મૃતિમાં મને કહેવાની ઈચ્છા થાય મસરીબાઈ સહિતના લોકો બધા ઉપસ્થિત છે મારી કથા લોજમાં હતી પછી પધરામણીના દિવસમાં બાપા વારંવાર ફોન કરાવે પાસે પાસે કરાવે કરાવે આમની અમે પધરામણી એટલે ફોન ઉપાડીએ નહીં ફોન ઉપાડીએ તો કે હમણાં આવીએ હમણાં આવીએ છેલ્લે દસ બાર ફોન થયા સત્યાવીસ ઘરો હતા એમાં છેલ્લે બાપાએ એવું મને જણાવ્યું કે ભાઈ હવે આવવું હોય તો આવો બાકી હું મરી જાય પછી આવશો એટલે પછી એવું ફોનમાં કીધું એટલે અમે લોજથી સીધા અહીંયા આવી ગયા અહીંયા આવી ગયા એટલે આ બધા લોકો બેઠા હતા રાત્રે અહીંયા આ જ હોલમાં એટલે બેઠા એટલે બાપા કે મજા નથી ને મારે તમને મળવું તું હતું હાથી હું આવી ગયો એમાં શું વાત છે શું તકલીફ છે મેં બધું પૂછ્યું બાપાને બાપા કે પહેલાં તો દૂધ પીવું એટલે એણે એક કાહાનું ભાણું લઈને ધરારથી મને દૂધ પધરાયું મેં ના પાડતો તો કે હું સત્યાવીસ ઘરે દૂધ પીને આવ્યો છું લોજમાં એટલે બાપા દૂધ રહ્યો કે દૂધ પીવું જ પડશે એટલે આજ વધાવીમાં કથા હાલતી હતી એટલે મેં અહીં ભોજન નથી કર્યું પણ અહીં દૂધ પીધું કેસર બાપાની સ્મૃતિમાં કારણ કે છેલ્લે બાપાએ પણ મને દૂધ જ પીવડાવ્યું હતું અને પછી મને કીધું કે હું કાલે જતો રહેવાનો છું એટલે આ લોકો બધાને મેં તમારે સતક મારવાનું છે સો વર્ષ પૂરા કરવાના છે સો વર્ષ જીવવાનું છે વાત નથી કરવાની હું કાલે દવા મોકલું તમારા માટે અને આયુર્વેદિક દવા કે આ ગોળીયું બોળીયું ખાવી મીધું આયુર્વેદિક દવા લેજો અને બીજા દિવસે સવારે દસ વાગે મેં મોકલી પણ ખરી એ દવા તમારે કંઈ કરવાનું છે નહીં તમે હવે માતાજી ની તો હાલશે માતાજી તમારી સાથે ત્યાં છે હવે તમારે અહીં ધક્કો ખાવાની જરૂરિયાત નથી પણ હવે તમે આવતા નહીં એ રાત્રિની મુલાકાત ને બીજા દિવસે સવારે દસ વાગે મેં દવા પહોંચાડી ને ત્યાં બાપાએ એ દેહ છોડી દીધો હતો આ છેલ્લે એને પછી બધા લોકોને બહાર મોકલી દીધા અમે બેઠા હતા આ ચર્ચા તો હું કાલે જતો રહી ચર્ચા તો જાહેરમાં થઈ પછી આ બધાને બહાર મોકલી દીધા કે મારે એકાંતમાં વાત કરવી છે એમની સાથે એટલે પછી હું ને બાપા બંને બેઠા બાપાએ મને કીધું મને આ બાપાએ છેલ્લે કીધું બાપાએ મને કહેવા ના પાડી પણ આજે મારે ચોખવટ કરી મને એને પૂછ્યું કે આખી જિંદગી મેં પીઠળમાંનું નામ લીધું છે મરવા સમય હું કોનું નામ લઉં બાપાએ મને પૂછ્યું કે મરવા સમયે હું કોનું નામ લઉં તો મેં કીધું પીઠળમાંનું જ લેવાય ને એમાં શું વાંધો છે મને કે ગાયત્રીના જપ કરું તો પણ મેં કીધું પીઠળમાંનું નામ લેતા હોય તો પીઠળમાંનું નામ લેવાય ને માનું જપ તમારે શા માટે કરવું એ કે એમાં નથી આવતું છેલ્લે બુદ્ધિ શુદ્ધ થઈ જાય એના માટેનું આવતા જન્મ કે તમારા જેવી બુદ્ધિ થાય ને મારી કે બાપા હસતા હસતા મને બોલ્યા મને તો કેવું છે કે મજાક કરતા હશે કારણ કે આ કથા હતી ત્યારે કહેતા કે મહાદેવ ભાઈ મને એક વસ્તુ ન ગમે મેં શું કે આ કાનમાં ભૂંગરા નાખીને બધા રાજા જેવા થઈ જાય ને ગમે આ મોટર સાયકલ વકાડે એ મને ન ગમે કાનમાં ઈયરફોન લગાડીને જે જાતા હોય ને અને કથાની વચ્ચે અશોકભાઈની હાજરી છે અશોકભાઈએ રુદ્રાક્ષની માળા અર્પણ કરી એને ના પાડી દીધી તો બાપા મારી પાસે મેં કીધું બાપા એનો ભાવ હતો ને એ ભાવથી એ દીકરાએ આપ્યું મને કે આ બધાને ક્યાં ખબર છે કે સન્યાસી સોનું ન પહેરે એને અહીંયા જાહેરમાં કીધું કે સન્યાસી થોડા સોનું પહેરે અને અશોકભાઈને પણ નું કંઈ દુઃખ નહોતું એમ મને એવું હતું કે બિચારા ભાવથી લઈ આવ્યા પણ યતએ કાંચનમ દત્વા તાંબુલમ બ્રહ્મચારીને ચોરેભ્યો અભયમ દત્વા દાતાપી નરકમ વ્રજેત દેવા વડો પણ નરકમાં જાય જો સન્યાસીને સોનું આપવામાં આવે અને ચોરને અભયદાન આપવામાં આવે તો અભયદાન આપવા છતાં પણ નરકમાં જાય અને તાંબુલમ બ્રહ્મચારીને વિદ્યાર્થી ભણતો હોય ને કાચી પાત્રી માવો ખવડાવો તો નરકમાં જવું પડે આ યાજ્ઞ સ્મૃતિ કહે છે આવું હોવાથી મારો ગોઠી મારો આ પીઠિયા પરિવારનો છોકરો એને આવડ આડાવડું ન થાય એટલે બાપા એ સમય સ્વીકાર ન કર્યો માડાનો એટલે કહેવાનો મતલબ છે એટલી ઊંડી સૂજ મારે મૂળ વાત એક એવી છે કાનમાં મંત્ર પડી ગયો હોય તો સ્વપાક સારું બોલવા વાળો થઈ જાય ખાલી કાનમાં મંત્ર અજાણતા પણ પડી જાય તો સ્વપાકો જલપાકો ભવતી મધુપાકો મગીરા એની વાણી મધુપાક મધનો પાક વલસાડમાં થાય છે આનાથી મીઠો કોઈ પાક જ નથી થતો તમે ખાકર નાખો કે ખાંડ નાખો ગમી નાખો પણ મધ નાખો ને જે મીઠાશ આવે એ બીજા કોઈમાં મીઠાશમાં આવે એવી મીઠાશવાળી વાણી થઈ જાય જે સ્વપાક જે કાલનું વાસી ખાવા વાળો છે એવા વ્યક્તિને પણ જો કાનમાં ઓટીન તો મંત્ર પડી જાય તો એ એવું બોલવા વાળો થઈ જાય પછી નિરા તંકો રંગકો રંગ એટલે ગરીબ ગરીબ માણસ છે નિરા તંકો રંગકો ચિરમ કોટી કનકેહી નિરા તંકો રંગકો ભવતી જે

વિહરતી ચિરમ કોટી કનકેહી તમે નિરાતંક આતંક વિનાના ભય વિનાન થઈ ફરી ન શકો પણ માતાજીનો શબ્દ માતાજીનો મંત્ર કાનમાં પડી ગયો તો નિરાતંકો રંકો વિહરતી ચિરમ કોટી કનકેહી કરોડો રૂપિયા ભેગા થઈ જાય પછી પણ આતંક વિનાનું ડર વિનાનું રહેવું એ ભગવતીનો શબ્દ કાનમાં પડી ગયો તો એવું રહી શકાય અને એના પછીનું છેલ્લું પદ છે એ જાણવા જેવું છે એ બાપાની વાત સાથે જોડીને મારી વાણીને હું વિરામ આપું આ બાપા જતા રહ્યા પછી એની અનુપસ્થિતિમાં બાપાની પ્રશંસા કરવી એવી નહીં પણ એ સમયે આ બધા યુવાનો હાજર હતા જ્યારે રાત્રે હું આવ્યો ત્યારે કદાચ નટુદાનભાઈ મને બાકી આ આ વાત હું તો લેખમાં લખાઈ જાત પણ બાપાને પણ જેમ હિમારા બાપાને ન ગમતું એમ કેહર આતા પણ નહીં ગમતું હોય આજ સવારમાં હું સ્નાન કરતો તો વધાવીમાં ઉતારા ઉપર તો મને એક કેરીનું ખોખું દેખાણું એમાં લખેલું હતું કચ્છની કેસર મને એવું દેખાણું કીધું કચ્છમાં કેસર થતી હશે અમારા ગીરમાં તો થાય પણ કચ્છમાં કેસર થતી હશે મને એમ થાય કે ગીરમાં કેસર થાય કચ્છમાં કેસર થાય તો ઘેડમાં કેસર થાય આ કેસર આતા કેસર ની એક વ્યાખ્યા કરવી તો એમ કરી શકાય જેમાં કોઈ ન હોય કસર એને કહેવાય કેસર અમારા દેવાયતભાઈ ગીર ના હાજર છે જેમાં કોઈ ન હોય કસર એને કહેવાય કેસર એટલે આપણા કેહરાતામાં કોઈ ન હતી કસર એવા કહેરાતા છેલ્લું પદ છે આ

કોણ વ્યક્તિ જાણી શકે જનકો જાણી તે જપ નિયમ જપ વિધોમ વિધિ વિધાન સાથે જપ કર્યું હોય તો એનું ફળ શું હોય કોણ જાણી શકે બાપાએ નિત્ય કર્મ વિધિ વિધાન સાથે અહીંયા કર્યું છે માતાજીની સેવામાં પર હાજર રહ્યા છે કેસરાતાની ચેતના જ્યાં હોય ત્યાં એમને વંદન કરું છું મા ભગવતી મા પીઠળની ખૂબ સેવા કરી છે મા પીઠળનો એમને આશ્રય પ્રાપ્ત થાય અને આ ગ્રંથના માધ્યમથી લોકોને સાધના કરવાની પ્રેરણા મળે સાધના કરવી બહુ કઠિન છે આ દુનિયામાં ખાલી બધાની મોટે અહીંયા પ્રવચન કરવું સામાન્ય છે બે પાંચ વાતો ગોખીને આવો તો બોલાઈ જાય સારી સાધી એમાં કંઈ મોટી વાત નથી પણ આ દુનિયામાં માળા ફેરવવી ને એ સૌથી અઘરામાં અઘરી વસ્તુ છે સાધના કરવી અઘરી વસ્તુ છે ધર્મ માટે મરવું અઘરું જ છે ધર્મ માટે મરવું અઘરું છે પણ ધર્મ માટે જીવવું એનાથી પણ અઘરું છે જે ધર્મ માટે જીવે એના ઉપર પુસ્તક લખાય અને અહીંયા હતાનો અર્થ કરીને મારી વાણીને વિરામ આપું ભૂલોક પછી ભૂવલોક સ્વહલોક મહલોક જનલોક તપલોક એમ સાત લોક ઉપર છે ભૂલોક એટલે આ પૃથ્વીલોક છે એના પછી ભૂવલોક છે ધરતીથી લઈને સૂર્ય સુધી જેટલું વાતાવરણ દેખાય એને ભૂવલોક કહેવાય એને અંતરિક્ષ કહેવાય અને એ અંતરિક્ષમાં જેની ચેતના હોય ને અંતરિક્ષમાં જેની ચેતના કોઈ વિશેષ કાર્ય કરવા ધરતી ઉપર આવી હોય એને કહેવાય ભૂવા એ ભૂવ લોકના અંતરિક્ષના અધિષ્ઠાતા છે એટલે એવા લોકો ભૂવા બની શકે અને એ પોતાના નિત્ય કર્મો ભગવત ભગવતી સાથે ભગવાન સાથે જોડી શકે એ સાથે કેસરાતાના કેસરાતાની પરમ ચેતનાને વંદન સાથે સૌને જય માતાજી